बनासकांठा जिल्लाना धानेरा तालुका पंचायतना प्रमुख उपप्रमुखनी चूंटणी योजाई जेमां कोरोनाना नियमोने धजागरा उड़ता जोवा मळ्या हता। सामान्य मीटिंग हॉलमां 60 करता वधु लोको भळाया। मास्क अने सेनेटाइजरनो पण अभाव जोवा मळ्यो हतो। कोरोना वायरसने लईने तंत्र द्वारा केटलाक नीति नियमो बनावामां आव्या छे, जेमां फरजियात मास्क, सोशियल डिस्टन्स जेवा अनेक नियमोनुं पालन करवानुं होय छे, परंतु जाणे आ नियमो आम जनता माटे ज लागू पड़ता होय तेवुं जणाई रह्युं छे। अने ज्यारे वात आवे सत्ताधारी भाजप पक्षनी, तो भाजप पक्षना लोकोने ते जाणे कोई भान ज ना होय तेवी रीते कोरोनाना नियमना धजागरा उड़ावी रह्या छे। गुजरात भाजप अध्यक्ष CR पाटिल साहेब पण विविध रेलीओ तेमज रोड शो करी सोशल डिस्टन्स अने कोरोनाना नियमोना धजागरा उड़ाड्या हता। ते बाद आजे धानेरा तालुका पंचायतमां पण प्रमुख उपप्रमुखनी बीजा टर्मनी चूंटणी योजाई हती। आ चूंटणीमां सोशियल डिस्टन्सना धजागरा उड़ता जोवा मळ्या हता। तंत्र द्वारा मास्क, सेनिटाइजर तेमज टेम्परेचर गनની व्यवस्था तो करવામાં આવી હતી, પરંતુ લોકો આમને આમ જ મીટિંગ હોલમાં જતા નજરે પડ્યા હતા અને માસ્ક, સેનિટાઇઝરનો તેમજ ટેમ્પરેચર ગન શોભાના ગાંઠિયા સમાન લાગી રહી હતી। બાદ મીટિંગ હોલમાં પણ કેટલાક અધિકારીઓ સહિત કેટલાક સદસ્યો પણ માસ્ક વગર કેમેરામાં કેદ થયા હતા। તે બાદ આ બીજા ટર્મની ચૂંટણીમાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખનો વિજય થતાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા અને એકબીજા હાથ મિલાવીને તેમજ ઘરે મરી શુભકામનાઓ પણ પાઠવી હતી અને ભાજપના અગ્રણીઓ પણ શુભકામના પાઠવવા માટે આવ્યા હતા। આ સમગ્ર જોઈ અત્યારે ક્યાંય એવું લાગી રહ્યું છે કે કોરોનાના નિયમો માત્ર જનતા માટે જ બનાવવામાં આવ્યા છે, સત્તાધારી પક્ષના લોકો માટે આ નિયમો લાગુ ન પડતા હોય તેવું જોવા મળી રહ્યું હતું। ત્યારે તાલુકા પંચાયતના સામાન્ય મીટિંગ હોલમાં 60 કરતાં વધુ લોકો અંદર ભરાયા હતા અને સમગ્ર મીટિંગ હોલ લોકોથી ખીચોખીચ ભરાયેલો નજરે જોવા મળ્યો હતો। આમ નાગરિક જો આ નિયમ તોડે તો તેના પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે, તો પછી આ લોકો સામે દંડકીય કાર્યવાહી કેમ નહીં? આવા અનેક સવાલો ધાનેરાની જનતામાં જોવા મળી રહ્યા છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે તંત્ર દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે પછી ભીનું સંકેલવામાં આવે છે। સુરેશ ખલચર, ZS TV, ધાનેરા।